નવા વર્ષની રાત્રે હત્યા, ચાર શખ્સે ખેલ્યો ખૂની ખેલ, ચપ્પુના ઘા મારી મોતને ઘાટ. મેઘાણીનગરમાં હત્યાની ઘટના બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. થોડા સમયમાં ત્રણ હત્યાની ઘટના સામે આવી. તપાસ કરતી પોલીસ એક હત્યાનો ભેદ ઉકેલી શકી ન હોય ત્યાં બીજી ઘટના સામે આવે છે. લોકોની ભીડ અને પોલીસનો કાફલો જોતા ખ્યાલ આવી જાય છે કે અહીં આવી ઘટના ઘટી હશે. નવા વર્ષની શરૂઆત સાથે મેઘાણીનગરમાં હત્યાની ઘટના ઘટી છે. ક્યાં થયું છે ખૂન? કોની થઈ છે હત્યા? ફોટોમાં જોવા મળતા આ પારસ કઠેરિયા આજે હયાત નથી. ગઈકાલે રાત્રે તેની હત્યા થઈ ગઈ છે. આ પારસ મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર આવેલા પ્રતાપસિંહની ચાલીમાં રહેતો હતો અને સિલાઈ મશીનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પારસ કઠેરિયા 31 ડિસેમ્બરના રોજ મિત્ર સાથે ઉજવણીની તૈયારીઓ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના ઘરમાં 5 જેટલા શખ્સો તલવાર છરી જેવા ઘાતક હથિયાર સાથે ધસી આવ્યા અને પારસ પર ઉપરા છાપરી છરી વડે ઘા ઝીકવા લાગ્યા. લોહીલુહાણ હાલતમાં પારસને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. અસ્થિ વિસર્જનના અરમાન અધૂરા. 1 મહિના પહેલા પિતાનું મોત. પારસના પિતાનું 1 મહિના પહેલા જ મોત થયું હતું. ગઈકાલે સવારે તે ફ્લાઇટમાં હરિદ્વાર જવાનો હતો. પારસ તેના પિતાના અસ્થિ વિસર્જન કરવા માંગતો હતો, પરંતુ રાત્રે એવી ઘટના ઘટી કે આજે એક પરિવારે પુત્ર ગુમાવ્યો. અમદાવાદ શહેરમાં એક બાજુ લોકો નવા વર્ષની ઉજવણી કરતા હતા, જ્યારે બીજી તરફ કઠેરિયા પરિવારના ઘરમાં પુત્રની લાશ પડી હતી. કોણ છે પારસના દુશ્મન? શા માટે પારસને પતાવી દીધો? હત્યાનું કારણ એક ઝઘડો છે. 7 મહિના પહેલા આરોપી અને પારસ વચ્ચે એક ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને પારસને પતાવી દેવામાં આવ્યો છે. ચાર શખ્સોએ સાથે મળી પારસની હત્યા કરી હોવાની વાત સામે આવી. પારસનું છરીના ઘા મારીને મર્ડર કરવામાં આવ્યું છે. સંદીપ ગુપ્તા, અજય બારોટ, રવિ લિંબાચિયા, દીપક ગુપ્તા અને પારસ, આ તમામ વચ્ચે અગાઉ દારૂ પીવા બાબતે માથાકૂટ થઈ હતી. આ મગજમારીને મનમાં રાખીને આરોપીએ પારસનું ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખી. આ ઘટના દરમિયાન આરોપી અને પારસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જેમાં એક આરોપી દીપક ગુપ્તા ઇજાગ્રસ્ત થયો હતો. હાલમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. સિલાઈ કામ સુબે કિયા, અપને પિતાજી કે અર્થી લેને કલ કી તૈયારી કર રહા થા, ઠીક હૈ, વો ઉનકો જાનતા ભી નહીં થા. કુછ 8 મહિના પહેલે કુછ ઉનકા છોટા મોટા ઘટપટ હુઆ હોગા, ઉસકે બાબત કો લેકે લોગોને કલ મોકા દેખ કે ઇસકા અપના ખુંડસ નિકાલ લિયા. કાલે રાત્રે મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંગાનગર સિંધીની ચાલી વિસ્તારમાં એક ઝઘડો થયો હતો. એમાં જે ભોગ બનનાર છે એમાં ચાર સામેવાળા જે છે એમના ખૂન કરી નાખ્યા હતા. અને રાત્રેના 9-9:30 વાગ્યાની ઘટના છે. એમાં જે આરોપીઓ છે એની જૂની અદાવતના લીધે એના ઉપર હુમલા કરવા માટે આવ્યા હતા અને એમાંથી એક જે આરોપી છે એ અત્યારે ઝડપાઈ ગયા છે. પોલીસ તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી પાડ્યા છે અને સાયન્ટિફિક પુરાવા અત્યારે એકત્રિત કરી રહ્યા છે અને બીજા જે આરોપીઓ છે એને પકડવા માટે પણ ટીમો બનાવીને અત્યારે ચાલુ છે. હાલ પોલીસને અનુમાન છે આ ઘટનામાં ચાર શખ્સ છે. એક શખ્સ દીપક ગુપ્તાની ધરપકડ કરી છે, બાકીના 3 ફરાર છે. પોલીસ જાપ્તામાં ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતો આ છે દીપક ગુપ્તા. ગઈકાલે હત્યાને અંજામ આપી તેના દોસ્તો ફરાર થઈ ગયા છે, પરંતુ તેને ઈજા થઈ હોવાથી તે ફરાર થઈ શક્યો નથી અને પોલીસના હાથે ઝડપાઈ ગયો. આરોપીનો ઇતિહાસ ગુનાહિત. મહત્વનું છે કે આરોપી અને મૃતક પારસનો ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ મૃતક વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયા છે. ત્યારે અંગત અદાવતમાં થયેલી હત્યાનું ચોક્કસ કારણ શું હતું તેને જાણવા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી, જ્યારે ફરાર 3 આરોપીને પકડવાની પણ તજવીજ શરૂ કરી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.